पांचमो चैप्टर छे जेनुं नाम छे थिकनू, जेना लेखक सुरेश जोशी। ओके, तो एमां आपणो जे क्वेश्चन नंबर 3 छे प्रश्ननो विस्तार थी जवाब आपो, एमां जे बीजो क्वेश्चन छे थिकनू शिक्षकनी योग्यता सिद्ध करो, योग्यता उभार करो। ओके, तो એમાં આપણે થોડું ચલાવેલું, પરંતુ એ જવાબ અપૂર્ણ હતો, એને હવે આ જગ્યામાં આપણે પૂરો કરીશું। હવે પેલી આપણે વાર્તા છે ને, એ વાર્તાને આપણે હવે ધ્યાનમાં લેવાની છે। એ વાર્તા કઈ? ચિરાયું અને રાજા રાણીની એ વાર્તાનું કથન। ઓકે, એટલે કે કોઈ એક રાજ્યમાં રાજા રાણી રહેતા હતા, એનો નાનો કુંવર રાજકુમાર જે ચિરાયુ એનું નામ હતું, એ જયારે નાનો હતો ત્યારે એનો જન્મદિવસ મોસે ઉજવવામાં આવ્યો, રાજધાનીમાં પણ લોકો ઉલ્લાસ કરવા માંડ્યા, સામૂહિક જમણવારનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। એ પછી એ ચિરાયુ 16-17 વર્ષનો થયો, રણવા લાયક થયો, લગ્ન લાયક, એટલે પાસેના જ રાજ્યની રાજાની એક સારી સુંદરી સુંદર રાજકુમારી સાથે એના લગ્ન કરાવી દીધા। હવે રાજા રાણી મનમાં વિચાર કરે કે અમારો આ કુંવર કેટલો સરસ છે, કારણ કે દેખાવમાં સુંદર હતો, પૂતળો હતો, યુવાન હતો ચિરાયુ। કેમ રાજા રાણી વિચારે કે આવી યુવાની જીવનભર રહેશે કે નહીં, કે પછી એ પણ જેમ જેમ ઉંમરમાં મોટો થતો જશે તેમ તેમ આપણા જેવો વૃદ્ધ, આપણા જેવો એ ગરડો બની જશે, તો એની આ સુંદરતા બધી જતી રહેશે। એવું કઈ ન બને કે એના જીવનમાં યુવાની જ કાયમ રહે, પરમેનન્ટ યુથ, વૃદ્ધાવસ્થા આવે જ નહીં। તો એ દરમિયાનમાં પેલા સિદ્ધ પુરુષ આવે છે ક્યાંકથી અને રાજ્યમાં એક જગ્યાએ રહે છે, રાજધાનીની પાસે જંગલમાં એવું આશ્રમ જેવું બનાવીને થોડા સમય માટે। ગામના લોકો, રાજધાનીના લોકો બધા એને મળવા જાય છે, એને ફળ ને એવું બધું પ્રસાદમાં આપે અને એના આશીર્વચન। તો રાજા રાણીએ એ સિદ્ધ પુરુષ પાસે જાય છે અને પોતાની વ્યથા કહે છે કે ભાઈ અમારો કુંવર આમ તો સુંદર છે, પણ જીવનભર એ સુંદર રહે, યુવાન રહે, વૃદ્ધ ન થાય તો એવું કશું થઈ શકે? તમારી એવી સિદ્ધિ છે, તમે સિદ્ધ પુરુષ છો? તો સિદ્ધ પુરુષ કહે કે મારી પાસે એક ચમત્કારિક વસ્ત્ર છે, એ હું એને આપું છું અને એ તમે એને ઓઢાડી દેજો, જ્યાં સુધી એ ઓઢાડેલું રહેશે એ ચમત્કારિક વસ્ત્ર, એ રેશમી વસ્ત્ર, ત્યાં સુધી એના જીવન પર કોઈ કાળ નહીં, એટલે કે કોઈ સમય ની અસર નહીં થાય। એકચ્યુઅલી ખરેખર એની ઉંમર વધતી જશે, પરંતુ એના શરીર પર એ ઉંમરની કોઈ અસર નહીં કરે, મતલબ જેવો અત્યારે છે એવો ને એવો એ જીવનભર રહેશે, આવો જ સુંદર રહેશે, યુવાન રહેશે। તો રાજા રાણી તો ખુશ છે ત્યાં, પણ સિદ્ધ પુરુષ કહે કે એક શરત છે કે તમે તમારા આ કુંવર ચિરાયુ વિશે ભૂલથી પણ કદાચ કંઈક ખોટું વિચાર્યું, કશું ખરાબ વિચાર્યું, તો આ ચમત્કારિક વસ્ત્રમાં કાણું પડશે, હોલ પડશે, અને ત્યારે એનો જે એક્ચ્યુઅલ ઉંમર છે, એની વાસ્તવિક ઉંમર એના દેખાવ જેવો થઈ જશે, એટલે પાછો ગરડો જેવો ઘરની ઉંમરમાં ફેંકી હશે તો પાછો એ ગરડો બની જશે, એની આ યુવાની જતી રહેશે, શરીર પર રક્તપિત્તના અને ગાળા પડી જશે, તો તમારે આ યાદ રાખવાનું। તો રાજા રાણી ચિંતામાં પડી ગયા, સિદ્ધ પુરુષને કહે કે આ કાણું સાંધી શકાય, ઢીકડું મારી શકાય? તો સિદ્ધ પુરુષ બોલ્યા એ મહાત્મા કે સાંધી તો શકાય, પણ એ જ વ્યક્તિ સાંધી શકે કે જે વ્યક્તિએ એના જીવન દરમિયાન ક્યારે પણ કોઈ પાપ ન કર્યા હોય, કોઈ ખરાબ કામ ન કર્યા હોય, આવો જે પુણ્યશાળી વ્યક્તિ હોય, જેને ખૂબ જ પુણ્યો કર્યા હોય જીવનમાં, એના જીવનના એટલા વર્ષો આપે જેટલા થીગડાને ટાંકા મારવામાં થાય સોય દોરાય, માન લો 50 ટાંકા માર્યા તો 50
वर्ष एनी जिंदगी ना जता रहे तो ए रीते कोई व्यक्ति आवी तमने पुणे शाड़ी मिली जाए तो ये आ के लो शादी सके बराबर। तो काजे रड़ के भले भले हमें तो एना मां बाप छी हमें हमारा दीकरा विषय सामने खराब के खोटू विचारी हमें यहां प्रमाणे वस्त्र तो इने उड़ाड़ी ने ए पाछा अहीं आवी जाए छे પોતાના મહેલ માં। હવે રાજા રાણી નો જે લગ્ન કરાવેલા હોય છે પેલી કુમરી સાથે, હવે કુમરી તો બિચારી ઉંમર પ્રમાણે મોટી થાય ને, એને કઈ થોડું એક ચમત્કારી રેશમી વસ્ત્ર ઓઢ્યું હતું એટલે એ થોડી ગરડી દેખાય તો પેલો રાજકુમાર ચિડાયો એને લાત મારીને પોતાના મહેલમાંથી બહાર કાઢી મૂકે, પછી બીજીને લાવે એને પરણે, હવે એને તો મજા થઈ પડી, એકને લાવે એ થોડી મોટી થાય એની સુંદરતા ઘટવા માંડે એટલે લાત મારીને એને કાઢી નાખે, પણ ત્રીજીને લાવે ચોથીને લાવે એમ કેટલી રાજકુમારીઓને જીવન એને બરબાદ કરી નાખે। એક વાર રાજા રાણી આ બધું વિચારતા જરૂરકામાં વિકાસતા ઉપર તો એ વાતચીત કરતા હોય છે કે ભાઈ આ પ્રમાણે જો તો આપણો આ રાજકુમાર કેટલો ખરાબ થઈ ગયો છે, આમ છે તેવું છે, કેટલી યુવતીઓના જીવન બરબાદ કર્યો છે। એ દરમિયાન જે સાથે છેલ્લે લગ્ન કરેલા એને પછી કાઢી મૂકેલી મહેલમાંથી એ બિચારી નીચે આવે છે અને પોતાની જીભ કરડીને મરી જાય છે, આત્મહત્યા કરે છે। આ જોઈને રાજા રાણીને દુઃખ થાય છે અને પોતાના કુંવર ચિરાય વિશે આમ ખરાબ વિચારે છે કે આના કરતા તો આવું જીવન અને આવી યુવાનની ચિરાયની ન હોય એ વધારે સારું। અને ખરેખર પછી જેવું સિદ્ધ પુરુષે કહ્યું એવું બને છે, ચમત્કારી વસ્ત્રમાં કાનું પડે છે અને એ એકાએક વૃદ્ધ બની જાય છે, લોહો ગરડો થઈ જાય છે, ચામડી પર રક્ત પિત્તના ગારા થઈ જાય છે, એમાંથી લોહીને પેલી પરુ પસ બધું નીકળે છે, શરીર આખું દુર્ગંધ મારે છે, વાસ આવે છે ખરાબ, લોકો એને જોઈને ભડકીને ભાગે છે, આવી ખરાબ દશા થઈ જાય છે। રાજા રાણીને આ પોતાના કુંવરની હાલત જોઈ દુઃખ થાય છે, દરબાર ભરે છે, બધા દરબારીઓને પણ કહે છે કે તમે ના કાળા થઈ ગયેલા વસ્ત્ર પર દીકરું મારવાનો પ્રયત્ન કરો, પણ જીવનમાં એવું કોણ હોય જેને જીવનમાં ક્યારે કોઈ પાપ કર્યા ન હોય, આપણે જાણીએ કે અજાણે પાપ તો કરીએ જ છીએ, ઘણી વાર આપણને ખબર જ ન હોય પણ આપણાને કોઈ પાપ કરવું નથી, ખુદ રાજા રાણીએ પ્રયત્ન કર્યો પણ એ બધા ફેલ ગયા। બિચારા રાજા રાણી તો ચિરાયુની આવી દશા જુદા જુદા દુઃખી થઈને મૃત્યુ પામ્યા, અને ચિરાયુ આજે પણ ભટકી રહ્યો છે। તો પ્રભાશંકર આ આખી વાર્તા નાનો છોકરો દયાશંકર નો દીકરો મનુ એને આ બધું વાર્તા કહે છે। તો મનુ કહે છે કે ચાચાજી એ કામ ન થાય એ વસ્ત્રો ફેંકી કેમ નથી દેતો, તો એ કમસે કમ મરી તો જાય, તો એ કે એને એવો લોભ છે ચિરાયુને કે આ દુનિયામાં કોઈ તો એવો હશે જે સંપૂર્ણ પુણ્યશાળી હશે, એને જીવનમાં કોઈ પાપ નહીં કર્યા હોય એવું કોઈ મળી જશે તો આ કીડું મારું સંધાઈ જશે, એટલે કે આ કાળા ઉપર કીડું કોઈ મારી દેશે, આવો કોઈ પુણ્યશાળી વ્યક્તિ મને મળી જશે। તો આવું વિચારે છે, આ લાલચને કારણે આ લોભને કારણે એ વસ્ત્ર ઉતારીને ફીકી નથી દેતો, જો વસ્ત્ર ઉતારીને ફીકી દે તો મરી જાય, પણ આજે દુખિયારું જીવનને જીવે છે, પીડા તો જીવન જીવે છે, એનાથી છુટકારો થાય તો પેલો મનુ કહે કે ચાચાજી દાદાજી તો એક કામ કરીશું, જયારે આપણા ઘેર આવશે ને આપણે ટકોરા મારશે ઘરના બારણે દરવાજે અને કહેશે કે પીગડું મારી આપશો, ત્યારે આપણે બંને ભેગા થઈને એના શરીર પરથી વસ્ત્ર ઉતારીને નીચે ફેંકી દેશું, તો મરી જાય તો એવો વિચારવાનો આ યાતના માંથી આ દુઃખ માંથી એનો છુટકારો। તો પ્રભાશંત કે હા ભલે ભલે ઓ એવું આમ આ વાર્તા પૂરી થાય છે। હવે આ ચિરાયુના જીવન સાથે પ્રભાશંકરના જીવનની સમાનતા એ આપણે જોવાનું છે, એટલે ચિરાયુનું જીવન કઈ રીતે પ્રભાશંકરના જીવન સાથે એની સિમિલારિટી છે, એની સામ્યતા છે, સમાનતા છે, એ બાબત આપણે સિદ્ધ કરવાની છે। તો પ્રભાશંકરે પાર્વતી વિનાનું ભૂતો અવસ્થામાં એકલવાયુ અને દુઃખી જીવન જીવે છે, ચિરાયુની હાલત એવી છે, ચિરાયુ પણ વસ્ત્ર ઉતારતો નથી કારણ કે એને ફરીથી પેલા જેવો સુંદર બની જવાનો લોભ છે, કદાચ કોઈ પુણ્યશાળી વ્યક્તિ મળી જાય। પ્રભાશંકર વિચાર આવે રાજ હોય છે મૃત્યુની ત્યાં સુધી એ પણ હવે આમ જીવનને વેઠ્યા કરે છે, સહન કર્યા કરે છે। તો આ રીતે
આવી સમાનતા આપણે અહીં જોવા મળે છે. ઓકે, આ રીતે તમે લખશો ત્યારે આપણો જે પ્રશ્ન છે થીગડો શીર્ષકની યોગ્યતા પૂરવાર કરો એ સિદ્ધ થશે.